કાઉન્ટિંગ કરી શકે કે આટલા વખતથી આપણો સમય જાવ છો. સમય નતો હતા ત્યાર પછી દેવે આલમને બનાવ, આલમ જીવ્યો, પછી આપણા સેવકો આવતા ગયા, આપણી પેઢીઓની પેઢી ગઈ. એટલે આપણને ખબર બી છે કે એવા સમય કયો છે કે જમવાનો, જન્મવાનો સમય, મરવાનો, એવું બી ખબર છે. એક સમય આવશે જયારે ન્યાય થશે આપણો. કોઈ પ્રસંગ હોય તો આપણને આનંદ કરવાનો બી સમય મળે છે, અને કદાચ કોઈ એવો પ્રસંગ મળે દુઃખી નો, આપણે દુઃખી એટલે દુઃખ થવાનું હોય. સમય હોય છે કે દુઃખી થવાનું હોય છે. આપણને આ જીવન મળ્યું છે તો આપણને તો એવું છે કે હા, એટલે મારે મેં મારી જ વાત કરું કે આટલા વખતથી આ 9 વર્ષ તો થઈ ગયા પ્રભુ માટે. પણ અફસોસ એવી બાબત છે કે હજુ બાઇબલ પૂરું નથી. મને ખાસો સમય મળ્યો કોલેજ દરમિયાન પાસવર્ડ ફરતો હતો, અને ફરતા ફરતા એટલે ખાસો ફર્યો પાસવર્ડ અમને. પણ લવ જે ઉઠાવો જોઈતો જેટલો એટલે ઉઠાવ્યો નહીં. આપણને પ્રભુએ સમય આપ્યો. આપણને એવું છે કે આપણને તો મળી જ ગયો ટાઈમ, પણ એવું નથી. આપણને પ્રભુએ સમય આપ્યો. મારા ત્યાં 26 વર્ષ આવે કેટલો જીવવાનું છે ખબર નહીં, પણ જ્યાં લગી જીવીશ ત્યાં પ્રભુએ કીધું છે જો તને આટલા વર્ષ આપું છું, હવે હું કહું એવું કર તો સારું છે, ના કરતો ભાઈ તારી ઈચ્છા. આપણને એવું જોઈએ છે કે લોન નું એક્ઝામ્પલ આવું, કારણ કે હું લોન ડિપાર્ટમેન્ટમાં છું. એટલે લોકો લોન લે છે તો લોકોને એવું હોય છે કે મારે તો ઇન્સ્ટોલમેન્ટ ભરવાના છે, 36 EMI છે, તો ચાલે મેં લોન કરી છે એટલે મને 36 EMI ભરવાના. આપણે આપણી મરજી કે કામ કરે 24 કરી આપો, કે કામ કરે 60 કરી આપો, 60 EMI. પણ એમાં ખરેખર એવું હોય છે કે બેંક સમય આપે છે કે ભાઈ તને 60 હપ્તાની મુદત આપું છું, આ સમય છે એની અંદર તું આવી જજે. અને જો આપણે રેગ્યુલર હપ્તા ના ભરીએ તો ડિફોલ્ટર જાહેર થઈ જઈએ, અને ડિફોલ્ટર જાહેર થયા પછી જિંદગી લોન નહીં મળે. તો આપણું બી એવું જીવન છે કે આપણે ડિફોલ્ટર ના બને, અને આપણને જે સમય આપ્યું છે મુદત આપી છે તો આપણે એનો ઉપયોગ કરીએ, આપણે આપણું જીવન આનંદ પસાર કરીએ પોતાના નામમાં. એટલે મારી વાત કરું તો થોડું રિસાવામાં, પછી થોડું આમ તેમ દોડવામાં આપણને પ્રભુએ સમય આપ્યો કે તમે સુધરી જાઓ. એક સમય છે કે ભાઈ સારો થઈ જાય, હજુ ચાન્સ છે, હજુ હું ચાન્સ આપું છું, પસ્તાવો કરે અમને મળવા તૈયાર થાય. આપણને એટલા આપ્યું કે આપણે એમનું કામ છે. આપણા લોકો જોડે આપણે ગમે જેમ મીટિંગ કરે તો આપણી જોડે બહુ એક્સપેક્ટેશન હોય છે કે આ લોકો તો ખતરનાક લોકો છે. તો આપણને એનું કામ પૂરું કરવા માટે આપણે સમય આપ્યો છે. આપણે વાંચે તો પહેલો પિક્ચર 30 રાખતો હતો, અને જયારે વાળમાં થોડા એટલે જળ પાણીથી બચી ગયા ત્યારે તેઓ અનાગરિકી થતા. અહિયાં જોવા મળે કે એક સમય હતો જયારે સમય નૂહને પ્રભુ મળ્યા, અને પ્રભુ એવું કીધું કે નું તું વાળ બને. હવે નું ને ચાન્સ મળ્યો એટલે આપણને એવું કહેવામાં આવે છે કે નું ને બી કહેવામાં આવ્યું કે નું તને એક ચાન્સ આપું છું, તું એક કામ કર, તું દેખાય છે તો હું તને કહું એવું કર કે એક કામ કર તું વાળ બને. અને વાળ બનાવતો 100 વર્ષ લાગે, અને એ દરમિયાન આજુબાજુ ફરતા રહું એવું હશે કે આ શું આવું શું કામ કરી રહ્યો છે, આ યાર આટલી મસ્ત જિંદગી છે. આપણને જોઈને બધા એવું જ કે તારી બાજુ આવું પ્રભુ પ્રભુ કર્યા કરે, આટલી મસ્ત જિંદગી છે તો ફળ ખા પીને આનંદ કર. હું કરતો એવું કામ કે વાણ બનાવ્યું, અને એને પૂરેપૂરો સમય આપ્યો. અને એક સમય એવો આવ્યો કે જળ પડે લઈ આવ્યો, અને એમાંથી 8 જણ એમાં લખ્યું છે પ્રમાણે કે એટલે 8 જણ પાણીથી બચી ગયા. એટલે અજ્ઞાનથી રહ્યો એટલે તો આપણે જે આપણને પ્રભુ કહે છે કે આવું કરો આવું કરો તો આપણે એ પ્રમાણે કરીએ. બીજો પિક્ચર 3 અને 9 એવું લખ્યું છે વિલંબનો અર્થ જેવો, વિલંબનો જેવો અર્થ એટલે કેટલાય લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય
પણ સઘળા પ્રાશ્ચાતી પશ્ચાતાપ કરે એવું ઈચ્છે ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે. અહીં આગળ આપણે આપણને સમય આપ્યો છે વિલંબ એટલે પ્રભુ આપણને સમય આપે તો આપણે એવું વિચારે કે ભાઈ બસ આરામ કરી લઈએ આમ કરે, પણ પ્રભુ અહીંયા કે છે કોઈનો નાશ ના થાય એની માટે પ્રભુએ સમય આપે કે ભાઈ તમને સમય આપું છું હજુ બી ટાઈમ છે તમારી જોડે, પશ્ચાતાપ હજુ બી કરી લો એવું ના થાય કે પછી છેલ્લે. એટલે પ્રભુએ ધીરજ રાખે કે ભાઈ હજુ બી આપણને એની ખબર છે માણી વાળી વાત કે પ્રભુ બાપને એટલે કહે છે કે ભાઈ થોડો સમય આપો હજુ હું સુધારીશ, અને તો આપણી માટે બાપ જોડે પ્રભુ સમય દયા કરે હજુ થોડો સમય આવતો હજુ હું કઈક કરું એના માટે અને આ સુધરી જશે આપણી પર. એ પ્રમાણે આશા રાખીને પ્રભુ આપણે હજુ બી કયા કરે કે હજુ જેવો સમય આપો સુધરી જશે. ઉડાવ દીકરાની વાત ની ખબર છે કે ઉડાવ દીકરો જાય છે તો એ જતો હોય જતો રહે છે પછી એનું બધું ખલાસ થઈ જાય છે અને આપણે બાપ રાહ જોયા કરે કે પાછવા આવી જાય તો સારું પાછા જાય અને એનો ઉડાવ દીકરો બધું બહુ વિચારે જેવું કે આપણા બધા બહુ કરતા હોય છે પછી પ્રભુ જો પાછળ વાત કરીએ તો કે યાર મેં તો આટલું બધું કરતા કહેવા કેમનો વાત કરે એવું નહીં હતું, પણ આમાં જોઈએ છીએ પ્રમાણે બાપ રાહ જોતો હોય છે કે મારો છોકરો ભલે જ એ કરી ગયો ભલે ઉડાઈ નાખ્યું ગમે તે કર્યું પાછું આવી જાય તો સારું. એ પ્રમાણે આપણે બી પાછું એવું છે જયારે આવે છે તો બાપ એની માટે ખબર શું કરે છે કે પાર્ટી રાખે છે કે ભાઈ મારો છોકરો પાછો આવે છે તો જશ્ન કરો અને બાપ એવું વિચારતો જેમ કે યાર પાછો આવી જાય સારું જો હું એક વાર મરી ગયો તો બીજો તો મારો છોકરો છે જેને મેં આપ્યું એ તો કશું નહીં કરે. એટલે આપણી માટે પ્રભુ હજુ બી રાહ જોતો હોય ધીરજ રાખીને તો આપણે પ્રભુને જીવન સોંપે. બીજો કરંથી 12:19 આ બધો વખત તમે ડરતો હતો કે અમે તમારી આગળ અમને પોતાને નિર્દોષ ઠરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ વાલાઓ ખ્રિસ્તમાં દિલની સમક્ષ અમે જે બોલીએ છીએ તે સર્વ તમારી ઉન્નતિને સારું છે. કેમ કે મને ભય લાગે છે રતિને હું આવું ત્યારે જેવા તમને જોવાની હું ઈચ્છા રાખું છું તેવા તમને ન જુઓ અને તમે જેવો મને જોવાની ઈચ્છા રાખો છો તેવો તમે મને ન જુઓ. રકેટ ટંટા અદેખાય અંટર સ્થળ ચાળી ચૂકલી કાનપુસિયા ગર્વ તથા ધંધળ થાય. અત્યારે જોઈએ તો મોસ્ટ ઓફ મિટિંગમાં ચાલી રહી છે કે ભલે ટંટા ચાલતો હોય અદેખે ચાલતી હોય કે આ જો ને પેલા આવું કર્યું પેલા આમ કર્યું પછી વધારે પડતો ગર્વ આપણે થોડું ગાતા આવડી ગયું તો આપણે થોડા ફોર્મમાં આવી ગયું કે આપણે ગાતા આવડી ગયું એમાં આપણે આત્મિક એવી ખોઈ દેશે અને આપણે પેલું એ બી જાણીએ છીએ પ્રમાણે કે પ્રભુ જયારે આવવાના છે પ્રતિકરણમાં લખી છે અને માતકીમાં લખી છે પ્રભુ આવે છે આવશે ત્યારે કન્યા વિશે આપણે જાણીએ છીએ કે પાંચ મૂર્તિ છે અને પાંચ વસ્ત્ર કન્યા છે. એમાંથી મૂર્તિ એ આરામ કર્યો કે ભાઈ આરામ કર્યા છે આવશે ત્યારે દેખા જાયગા અને પાંચ એવી હોશિયાર હતી જેને પૂરેપૂરી તૈયારી કરી અને પ્રભુ અચાનક આવું થાય છે અને આવે છે ત્યારે એ પાંચ જ જણ જાય છે બીજી પાંચ રહી જાય છે પછી પાંચ જણ ગમે તે કરે પ્રભુ જે તૈયાર છે એને થઈ જવાના છે. આપણે આપણું જીવન એવું હોવું છે કે જે દેવને પસંદ હોય હજુ બી એવું છે કે હજુ બી એ વાત કરી કે આપણને પ્રભુએ સમય આપ્યો છે કે ભાઈ તું હજુ બી પ્રભુ ઈચ્છા રહે કે તું સુધરી જાય. આપણને કદાચ જીવનમાં એવું બને એટલે જે દારૂ પીતા હોય તો દારૂ પી બી જ કરે અને પછી એવો વખત આવે કે બધું ખલાસ થઈ જાય અને પછી એવું કે યાર હવે દારૂ છોડી દઉં, પણ હવે ટાઈમ રહ્યો નહીં કે દારૂ છોડી દઉં ને પછી મારું બધું સુધરી જાય. એટલે આપણને જે સમય મળે છે એમાં સુધરી જાય આપણે એવું બી જાણીએ કે એવો બી આવી જાય છે કે પસ્તાવાનો પ્રસંગ બી ના મળે આપણે એની સંબંધ હિસાબને મળતો નહીં કે એવું પસ્તાવો કરી શકે તો એવો પ્રસંગ ના થાય એટલે એવું સમય ના જાય કે આપણને કોઈ ચાન્સ ના રહે બધી ભાવના દરવાજા બંધ થઈ જાય પછી આપણે કહીએ કે હા ભાઈ હવે મારી આંખ ઉડી ગઈ છે તો હું પ્રભુને જીવન સોંપી દઉં. જે ટાઈમ મળ્યો છે એમાં આપણે પાપની માફી માંગી લઈએ પ્રભુ પ્રભુની વિરુદ્ધ ગયા છે આપણે લોકોની વિરુદ્ધ ગયા છે અને લોકોને દુઃખી કર્યા હોય તો આપણે લોકોને પ્રભુ જો પ્રાર્થના કરીએ પ્રભુ એમને એવું હૃદય આપો કે આપણને માફી મળે અને આપણે બી કેટલાક ઉપર થયા છે ગુસ્સે આપણું હૃદય બી એવું જ છે કે માફી નહીં આપી શકતા પણ પ્રભુ જોડે આપણે કહીએ કે પ્રભુ આપણને હૃદય આપે. આપણને બધો બહુ ટાઈમ મળે છે કોઈ બી આપણે એક્ઝામ આપવા જઈએ કે આપણે જોઈએ કે લાયસન્સ કઢાવીએ કે ગમે તેવા હોય આપણને અમુક ટાઈમ આપવામાં આવે કે ભાઈ
તો ટાઈમ આપ્યો છે તો તું પ્રિપરેશન કર તો આપણને એ કરી શકે અને પ્રિન્ટના કૃત્યમાં લખ્યું છે કે સમય મળે છે તમને ત્રીજો છે 19મી કલમ માટે તમે પસ્તાવો કરો ને ફરો જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરી માંથી તાજગીનો સમય આવે. પ્રભુની ઈચ્છા છે કે આપણે પસ્તાવો કરીએ અને હજુ બી વિરુદ્ધ ગયા હોય તો હજુ તો બગડી તો બધું બહુ ગયું છે પણ હજુ આપણી એક ચાન્સ છે કે સુધરી જઈએ અને પ્રભુને જીવન સોંપે. અને એટલે મારો કહેવાનો એ છે કે જે સમય મળે એનો આપણે દુરુપયોગ ના કરીએ પણ બને એટલું પ્રભુમાં આપે. કશું નહીં તો ચલો બાઇબલ નહીં આવી શકતા તો આપણે ગીતો તો સાંભળી શકીએ. બાઇબલ વાંચવાનો કંટાળો આવતો હોય તો આજકાલ ગીતો મારા ત્રણ પડી ગયા આપણે અને આજકાલ ગીતો બી એવા આવ્યા છે. એક સેડન આવ્યા હતા જે સિંગર એમના એવા ગીત છે કદાચ એ ગીત સાંભળે છે એનાથી તો બીજા ગીત સાંભળવાની પ્રેરણા રહે તો એ પ્રમાણે કરીએ અને સમયનો સદી થઈ. પરાક્રમ તમારા છે.